નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે ડાયટ સંસ્થા અને યુજીસી સંસ્થા વિશે ચર્ચા કરવાના છીએ. મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન રહેશે, કઈ રીતે લખવું, કેટલા બદલાવો છે, કઈ બાબતો યાદ રાખવી તેના માટે છે. તો ડાયટ આવે ને એટલે તમને પહેલાં યાદ રાખી લેવાનું કે જિલ્લા કક્ષાનું છે, ડિસ્ટ્રિક્ટ, બરાબર છે. અને તમે ઘણી વખત છે ને એવી પણ ભૂલ કરો કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પૂછે અથવા ડાયટ પૂછે, બંને એક જ વસ્તુ છે, બરાબર છે. એટલે એમાં કન્ફ્યુઝ થવાનું નહીં, યાદ રાખવાનું. ડાયટ જેને નું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશનલ ટ્રેનિંગ, એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અથવા ડાયટ ગમે એ પૂછાય તો તમારે આ લખવાનું છે. જેમાં આપણે વાત કરીએ તો સૌ પ્રથમ થોડી પ્રસ્તાવના બાંધી લેવાની કે આ સંસ્થા છે શિક્ષણના સંદર્ભમાં શિક્ષકોને તાલીમ આપવાનું કામ જિલ્લા કક્ષાએ કરતી એક મહત્વની સંસ્થા છે, જેમાં આપણે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાદ જે અમલમાં આવેલી છે, જેમાં શિક્ષણ ઉપર સુધારણા માટેનો ભાર આપવામાં આવ્યો છે, જેમાં શિક્ષકોને તાલીમ છે ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે એના માટેની બાબત છે. ત્યાર પછી આપણે શરૂઆત કરી દેવાની થોડી પ્રસ્તાવના, આવી 3-4 લીટીની તમે લખી લો, અને જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, તો હાલના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તમને ઘણી બુકોમાં 23 આપેલા છે, તો 23ની પણ તમારે સર્ચ કરી લેવાનું ગૂગલમાં અને જોઈ લેવાનું. તો અત્યારે હાલની સ્થિતિએ વર્તમાનમાં 26 જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કાર્યરત છે, છતાં પણ ગૂગલમાં તમે જોઈ અને તમે લખો નો આવી અપડેટ માહિતી છે તો એ તમારે બુક ઉપર આધાર ન હોવો જોઈએ. તમે હવે એટલા કેપેબલ થઈ ગયા છો કે તમે સર્ચ કરીને લખી શકો છો. તો આ સંસ્થાઓ મુખ્યત્વે આપણે જોઈએ તો શિક્ષણ નીતિ 1986 છે, એના પછી સંશોધનો હાથ ધરવામાં આવ્યા અને રાજ્ય કક્ષાએથી જેમ આગળ વધીને જિલ્લા અને તાલુકાના છેવાડા ગામ સુધી છે, તો આપણે કહી શકાય કે 1995માં છે એ જિલ્લા શિક્ષણ ભવનોની સ્થાપના થઈ હતી. એટલે 1995 છે એ બદલે નહીં, કારણ કે સ્થાપનાની વાત છે તો એ સ્થાપનાનું વર્ષ છે એ ક્યારેય બદલતું નથી, એટલે એ તમારે ગોખી નાખવાનું. પણ કેટલી છે અત્યારે તો હાલમાં એમાં બદલાવ થઈ શકે છે, તો 23ની બદલે અત્યારે 26 છે. તો જિલ્લા શિક્ષણનો વિકાસ, સાર્વત્રિકરણ, સ્થાયીકરણ અને સત્તા અને ગુણવત્તા સુધારણા કરવા માટેના ધ્યેયને પ્રાપ્તિ કરવા માટેની ભવનોની જવાબદારી વધી છે, જેમાં આપણે મુખ્યત્વે આપણે જોઈએ તો 1-7 શાખા દ્વારા છે ને શિક્ષકોને એ તાલીમ આપવાનું કાર્ય કરતી હોય છે. તો આ પણ યાદ રાખવાનું છે. અને ડાયટ્સનું પૂરું નામ, ક્યારે સ્થાપના થઈ, અને જેને આપણે કદાચ ગુજરાતીમાં પૂછીએ તો પણ આપણને ખ્યાલ આવવો જોઈએ જિલ્લા શિક્ષણ તાલીમ અને જે કહેવાય છે એના ભવનોની. તો ડાયટ છે એ 1995 યાદ રાખજો, તેનું પૂરું નામ યાદ રાખજો, બરાબર છે. અને એ જિલ્લા લેવલે કામ કરતી સંસ્થા છે. તો એ શું કરે છે કાર્યો? તો કાર્યો કરે છે, શાળાના શિક્ષકો હોય એને તાલીમ આપવાનું કામ કરે છે, એટલે કે શાળાના શિક્ષકોને તાલીમ આપે એટલે નવી નવી બાબતો જોડાયેલી રહે. તાલીમ અને ભવન પોતાનું જે મુખપત્ર અપાવે છે એમાં શિક્ષકોને પહોંચાડે છે, એટલે કે જે પોતે સંસ્થાઓ સામયિક છાપે છે જે કંઈ બાબતો હોય એ શિક્ષકોને પહોંચાડે છે અને અપડેટ રાખે છે. સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવે છે અને ક્ષેત્રીય અનુભવો પૂરા પાડે છે, એટલે તાલીમ આપે છે એમાં ક્યાંક એ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ જણાવે છે, ક્ષેત્રીય અનુભવો પણ પૂરા પાડે છે, મોનિટરિંગ અને નિદાન ઉપચાર કરે છે અને શૈક્ષણિક માર્ગદર્શન આપે છે. તો ક્યારેક આપણને ખબર છે કે જિલ્લામાંથી જિલ્લા કક્ષાએથી મોનિટરિંગ કરવાનું કામ પણ છે એ ડાયટ્સ કરે છે. વિદ્યાર્થીઓની સિદ્ધિ મૂલ્યાંકનનું પણ કામ કરે છે, માહિતી મંગાવે છે બધી, બરાબર છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન પ્રવિધિ જાણી તે અંગે પ્રશ્ન બેંક, પરિરૂપ યોજના તૈયાર કરી સતત સર્વાંગી મૂલ્યાંકન કરે છે. પછી TLM તૈયાર કરવા તાલીમાર્થીઓને શિક્ષકોને માર્ગદર્શન આપે છે અને પ્રદર્શન યોજે છે. જિલ્લા કક્ષાનું શાળાઓના તો શિક્ષકોને આપે છે, પણ તાલીમાર્થીઓ છે જે BED કેસ આપણે કહેવાય PTCA સાથે જોડાયેલા જે તમે બધા છો તેને પ્રશિક્ષણાર્થીઓને તાલીમ આપવાનું પણ કામ શું કોણ કરે છે? ડાયટ કરે છે. GCRT ને સામગ્રી વિકાસ પરીક્ષણ મોનિટરિંગમાં મદદ કરે છે. GCRT આપણને ખબર છે એક સંશોધન માટેની જે સંસ્થાની એક સ્થાપના થઈ છે, જેમાં શિક્ષણમાં નવા નવા બાબતો છે અને આ બધા જે ડાયટ્સને બધા છે તો એ બધા GCRTના અંદરમાં આવી જાય છે. તાલીમાર્થીઓની વ્યાખ્યાઓ CRC, BRC, કોઓર્ડિનેટર, અધ્યાપન મંદિરના અધ્યાપકો અને જિલ્લા શિક્ષકોને જે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની તાલીમ પણ આપે છે, એટલે કોઈ પણ તાલીમ હોય તો એ ડાયટ્સ દ્વારા પૂરી પડાય છે. જિલ્લાની જે શાળાઓને લગતી આંકડાકીય માહિતી એકઠી કરે છે અને સંસ્થાકીય આયોજન પણ કરે છે અને તાલીમી કાર્યક્રમો માટે સ્લાઇડ, CD, ઓડિયો, વિડીયો, કેસેટ પણ કરે છે. તો આમ આપણે કહી શકાય કે જે ડાયટનું છે એ જિલ્લા કક્ષા માટે એક મહત્ત્વનું સ્થાન રહેલું છે, મહત્ત્વના કાર્યો સાથે જોડાયેલ બાબત છે અને જેને આપણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પણ કહી શકીએ છીએ. તો તમારે યાદ રાખવાનું આમાં 1995 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ, બરાબર, તેનું પૂરું નામ, બરાબર છે. અને અત્યારમાં હાલમાં કેટલી છે કાર્યરત? તો 26. હવે આપણે જોઈએ તો UGC,
ઓલો જિલ્લાનું હતું, તો યુજીસી ક્યાંનું છે? તો તમારે યાદ રાખી લેવાનું કે કોલેજની માન્યતાઓ છે ને યુજીસી આપે. આપણે ખબર છે પૂછતા હોય એડમિશન વખતે કે યુજીસી માન્ય છે કે નહીં, બરાબર, યુનિવર્સિટી. તો આ યુનિવર્સિટીનું જે બાબતો છે, જે કોલેજ સાથે જોડાયેલી બાબતો છે, એ છે યુજીસી સંસ્થા, તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. તો વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, એવું પણ તમને ગુજરાતીમાં કદાચ પૂછે તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જેની સ્થાપના 1956માં નવી દિલ્હી ભારત ખાતે થઈ હતી. યુજીસીએ ભારત સરકાર દ્વારા એક ઔપચારિક અને એક વૈજ્ઞાનિક સંસ્થા તરીકે સંસદના કાયદા દ્વારા નવેમ્બર 1956માં સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં અસરકારક પ્રદેશ મુજબ કવરેજ તેની ખાતરી કરવા માટે યુજીસી એક કહેવાય કે પુણે, હૈદરાબાદ, કલકત્તા, ભોપાલ, ગુવાહાટી અને બેંગ્લુરુ ખાતે 6 પ્રાદેશિક કેન્દ્રો આવેલા છે, જેમાં આપણે અત્યારે કહેવાય કે હાલનું વડુ મથક આપણે નવી દિલ્હી યુજીસીનું છે, એ નવી દિલ્હી સાથે જોડાયેલું છે, એ આપણને યાદ હોવું જોઈએ. જેમાં આપણે વાત કરીએ તો 1952માં કેન્દ્ર સરકારે અનુદાનિત આપેલી સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને અન્ય યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટે જાહેર ભંડોળોમાંથી ફાળવણીને લગતી તમામ કિસ્સાઓની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ઉલ્લેખ કરે છે કે જે નિર્ણય લીધો હતો તેના પરિણામે યુજીસી ઔપચારિક 28 ડિસેમ્બર 1953ના રોજ સ્વર્ગસ્થ શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ, જે આપણા શિક્ષણ પ્રધાન છે, જેને નેચરલ રિસોર્સિસ અને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યુજીસીની સ્થાપના પણ યાદ રાખી લેવાની, 28 ડિસેમ્બર 1953 કોને કર્યું હતું? તો કે સ્વર્ગસ્થ શ્રી મૌલાના અબ્દુલ કલામ સાહેબ. યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા, આપણે ઓલું જિલ્લા લેવલનું હતું, હવે જુઓ તમે કે ઉચ્ચ શિક્ષણ એટલે યુનિવર્સિટી બાબતની, બરાબર છે, જેની ઉચ્ચ કક્ષાના મૂલ્યોની સ્થાપના, વિવિધ નિર્ણયો લે છે અને અધ્યાપકોને નિમણૂક નીતિ સંબંધિત લાયકાતો પણ યુજીસી દ્વારા થાય છે. જેમ કે આપણે આપણે કહીએ છીએ ને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, તો આ અધ્યાપક બનવા માટેની જે નેટ છે, એ નેટની એક્ઝામ પણ કોણ લે છે? યુજીસી. અને આ એક વર્ષમાં 2 વખત આયોજન યુજીસી દ્વારા કરવામાં આવે છે. એટલે અધ્યાપકોને જોડનારી બાબત હોય તો યુજીસી છે, શિક્ષકોને જોડનારી બાબત હોય તો એ ડાઇટ છે, બરાબર છે, અથવા જીસીઆરટી છે. તો આ બાબતો છે જેમાં ઉમેદવારોને આપણે કહી શકાય કે પરીક્ષામાં 2 વખત જે વર્ષમાં લેવામાં આવે છે અને એ ધારાધોરણો સુધારા વધારા સેમિનારનું પણ આયોજન છે યુજીસી દ્વારા કરાવવામાં આવે છે. આમ યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણનું એક કહેવાય કે જે નેટ જેવી પરીક્ષાઓની યુજીસી એટલે કે યુનિવર્સિટીઓને માન્યતા આપવી, કોઈ પણ યુનિવર્સિટી સ્થાપ્યું હોય તો યુજીસી માન્ય હોવી જોઈએ, તો જ શિક્ષણ કાર્ય સાથે એના વર્ગો ચાલુ કરી શકે છે. તો યુજીસી અને ડાયટ્સ વિશે સમજાઈ ગયું હશે. હજુ કંઈ પ્રશ્ન હોય તો કહેજો. શ્રી સરના જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું, આવજો.